તારીખ 31-10-2002 અમદાવાદના સરદાર પટેલ સેવા સમાજ સંસ્થામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિનિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાએ કરેલું પ્રવચન. સરદાર પટેલ સેવા સમાજ સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા બધા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેન, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ પ્રતિવર્ષ આવે છે એમ આ વર્ષે પણ આવ્યો છે અને આપણે બધા અવારનવાર આ નિમિત્તે ભેગા થઈએ છીએ અને એમના સમુદ્ર જેવા વિશાળ ગુણસાગરમાંથી બે બિંદુઓ આચમન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મને એમ લાગે છે કે સરદાર પટેલને સમજવા માટે બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એક રાજનેતા હોય અને બીજો રાષ્ટ્રનેતા હોય. રાજનેતા અને રાષ્ટ્રનેતા આ બે એક સરખા ના સમજવા જોઈએ. રાજનેતા ઘણા હોય, રાષ્ટ્રનેતા થોડા હોય. એક તરફ બેસાડી દો. કેન્દ્ર વ્યક્તિ પોતે છે અને રાષ્ટ્રનેતાનું કેન્દ્ર રાષ્ટ્ર છે. આ બંનેમાં એક બહુ મુદ્દાનો, પાયાનો ફરક છે. જે લોકો પોતાની જાતને કેન્દ્રમાં રાખી અને રાજનીતિમાં પડ્યા, રાજનીતિમાં રહ્યા, એ બહુ તો રાજનેતા થઈ શકે. પણ જે લોકો રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી અને રાજનીતિમાં આવ્યા કે રાજનીતિમાં રહ્યા, એ રાષ્ટ્રનેતા થઈ શકે. દુર્ભાગ્યવશ આ બંનેનો ભેદ આપણે સમજી નથી શકતા. જેવું રાષ્ટ્રનું છે એવું જ ધર્મનું છે, એવું જ સમાજનું છે. ધર્મના ક્ષેત્રમાં પણ એક ધર્મનેતા હોય, એક સંપ્રદાય નેતા હોય. ધર્મનેતાને કોંડાળું ના હોય, એને કોઈ નાનું ક્ષેત્ર ના હોય, વિશાળ ક્ષેત્ર હોય. હમણાં જે સ્વામી વિવેકાનંદજીની પુસ્તિકા મારી પાસે આવી, તમે વાંચજો, એમાં વિવેકાનંદજીએ લખ્યું છે કે સંન્યાસીને સંપ્રદાય ના હોય. અમારે કોઈ સંપ્રદાય ના હોય. અમે કદી કોઈને આગ્રહ ના કરીએ કે તમે આ જ મંત્ર બોલો, આ જ ખરો છે ને બીજા બધા ખોટા છે, એવું કદી આગ્રહ ના કરીએ. તમે જે બોલતા હોય બોલો, રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો, નમ શિવાય બોલો, જય અંબે બોલો. હિન્દુ ધર્મ તો આ અર્થમાં વિશાળ છે કે તમને એક નિશ્ચિત ચોકઠામાં બાંધી નથી દેતો. તમને તમારી રૂચિ, તમારો રસ એને છૂટ આપે છે અને અંતે પાછું સમજાવે છે કે આ બધું એકનું એક જ છે. આ કોઈ બે તત્વ નથી, પણ એકનું એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી, આ એની વિશાળતા છે. અને એટલે સંન્યાસીને સંપ્રદાય ન હોય. જ્યાં સંપ્રદાય ઉભો થયો ને એક વાળો થાય, ને વાળો થાય એટલે આપોઆપ સંકુચિતતા આવી જાય. અને સંકુચિતતા આવી જાય તો વિશાળતા તમે ખોઈ બેસો. આવું જ સમાજનું છે. તમે જયારે કોઈ સમાજના નેતા બનો છો હોવા જ જોઈએ, પણ જયારે તમે સમાજના નેતા બનાવો છો ત્યારે એટલું યાદ રાખવાનું
કે તમે કોઈ નાના સીમિત ક્ષેત્રમાં બદ્ધ ન થઈ જાઓ. જો નાના સરકાર સીમિત ક્ષેત્રમાં બદ્ધ થઈ ગયા તો તમે સમાજને પૂરેપૂરો ન્યાય નહીં આપી શકે. મને જોઈને કેટલો આનંદ થયો કે અહીંયા આઈએસ સેન્ટર ચાલે છે, બીજા પણ સેન્ટરો ચાલે છે, અને આજે જયારે આપણે ઇનામ આપ્યા, પારિતોષિક આપ્યા, એમાં કોઈ કોઠારી છે? એ બધા પટેલ તો છે જ નહીં, કોઈ બીજી કોમનો છે, કોઈ બીજી કોમનો છે, કોઈ બીજી કોમનો છે. આ વિશાળતા છે, અને છતાં ઇનામ આપનાર તો પટેલ સમાજ છે, સરદાર પટેલ સેવા સમાજ છે. એ જો એક સંકુચિત ક્ષેત્રમાં બદ્ધ થઈ ગયો હોત તો વિની વિનીને પટેલોને જ આપ્યા હોત ને બીજા લોકોની ઉપેક્ષા કરી હોત તો એ વાડો બંધાઈ ગયો હોત, નાનો વાડો બંધાઈ ગયો. સમાજ પણ એટલો જ વિશાળ થઈ શકે છે, અને જે વિશાળ છે એ બીજાને વિશાળ થવાની પ્રેરણા આપે. જે પોતે જ વિશાળ નથી, ડગલે ને પગલે સંકુચિત થઈને ફરે છે, બીજાને શું વિશાળ થવાની પ્રેરણા આપતો હશે? વિવેકાનંદ પોતે વિશાળ હતા અને સરદાર પટેલ તો એથી વિશાળ હતા, અને એથી એટલે વિશાળ હતા એટલે એ રાષ્ટ્રપુરુષ છે, રાજપુરુષ નહીં. રાજ્ય નેતા છે એ સત્તા ઉપર હોય ત્યારે જ એની મહિમા હોય, મહત્તા હોય. સત્તા ઉપરથી ખસ્યા ને ઝીરો બન્યા ને, પણ રાષ્ટ્ર નેતા છે એ સત્તા ઉપર હોય તોય વાહવા અને સત્તા ઉપર ન હોય તોય વાહવા, કારણ કે એને રાષ્ટ્રની ભક્તિ કરી છે, રાષ્ટ્ર માટે એ જીવે છે. એટલે આ બેના ભેદને તમે સમજો. દુર્ભાગ્યવશ આપણી પહેલી પેઢી આઝાદી પછીની જે પાર થઈ એ પછી આપણે રાજનેતાઓ બહુ પેદા કરવા માંડ્યા, રાષ્ટ્ર નેતાઓ લગભગ ન થયા, ઓછા થયા, ન થયા કહીએ તો પણ ચાલે. એટલે રાષ્ટ્રનેતા અને રાજનેતા બંનેનો આ મુદ્દાનો ફરક છે. રાષ્ટ્રનેતા તરીકે જો તમે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમને સમજવા જાણવા પ્રયત્ન કરો તો મારી સમજ પ્રમાણે તમે કેટલા રાષ્ટ્રનેતાઓ પેદા કર્યા, તમે કેટલા ધર્મનેતાઓ પેદા કર્યા, તમે કેટલા ઉદ્યોગપતિઓ પેદા કર્યા, તમે કેટલા સેનાપતિઓ જનરલો પેદા કર્યા, તમે કેટલા સાહિત્યકારો પેદા કર્યા. એક કેલ્ક્યુલેશન હતું હોય છે, આ બધા મહાપુરુષોના ક્ષેત્રો છે, પણ આ બધા ક્ષેત્રોમાં સૌથી વધુમાં વધુ સંપૂર્ણ જનતા ઉપર અસર કરનારું કોઈ ક્ષેત્ર હોય તો એ રાષ્ટ્રનેતાનું છે, એ રાષ્ટ્રનેતાનું છે. માનો કે એક બહુ મોટો કલાકાર છે અને બહુ સરસ કલા આવડે છે, લોકો ઝૂમી ઉઠે છે એના ગીતો સાંભળીને, એનું સંગીત સાંભળીને, એની અસર છે. પણ એ અસર છે ને એ કોઈ રાષ્ટ્ર નિર્માણની અસર નથી, એ તો મનોરંજનની અસર છે. એ જરૂરી છે, સારી છે, ખોટી નથી, પણ એનો કોઈ બહુ મોટો ઇતિહાસ નથી હોતો. આખો મોટો ડાયરો ભરાયો હોય ને, લોકો તાળીઓ ઉપર તાળીઓ પાડતા હોય ને, વંશમૌર 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 કરતા હોય, બે કલાકમાં વાત પૂરી થઈ, લોકો વિખરી ગયા. પણ પેલો માણસ છે ને એ તો પેઢીઓ ઉપર અસર પાડે છે, માત્ર બે કલાક ઉપર નહીં, આવનારી પેઢીઓ ઉપર અસર પાડે છે. કારણ કે એની જે કૃતિ છે ને એ માત્ર લોકોનું મનોરંજન કરવા માટે નથી, એ તો રાષ્ટ્રનું હિત કરવા માટે છે, રાષ્ટ્રને બનાવવા માટે છે. અને એટલે મારી દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટી કોઈ મહત્વની વ્યક્તિ હોય તો એ રાષ્ટ્રનેતા છે. જેને સારા સારા રાષ્ટ્રનેતા મળ્યા હોય, મળતા હોય, એ પ્રજાના પ્રશ્નો આપોઆપ ઉકેલાતા હોય. મોટો પ્રશ્ન અહીંયા થાય કે એને રાષ્ટ્રનેતા જ મળતા નથી, જે આવે છે એ રાજનેતા મળે છે. અને રાજનેતાની પહેલી શરત એ હોય છે, મને મંત્રી બનાવો નહીં તો હું બીજો પક્ષ ઉભો કરું છું, મને જગ્યા આપો છો કે નહીં નથી. તમે આજે જોઈ શકો છો યુપીમાં કોકડું ગૂંચવાયેલું છે, કાશ્મીરનું કોકડું જેમ તેમ કરીને કંઈ પાર પડતું હોય એમ દેખાય છે, અને એક દુરાગ્રહને વશ થવું પડ્યું છે, એક દુરાગ્રહને વશ થવું પડ્યું. મુખ્યમંત્રી મને બનાવો, લોકોએ વિચાર કર્યો બનાવો, ત્યારે
સારી પ્રથા નથી, આમાંથી કોઈ આદર્શ ઉભો નથી થતો. પહેલા ભૂતકાળમાં લોકો છે ને તે ત્રાગ કરતા, ત્રાગ અમારામાંથી જે વૃદ્ધ માણસો હશે આ શબ્દને સમજશે. ભાવા આવે તો ત્રાગુ કરો, ઇતના પૈસા દો નહીં તો અમી આ મરતે હે. એટલે લોકો કે હું હવે આપો ને હવે ત્રાગુ કરે. એવી જ રીતે બીજા કોઈ હોય ને એ બધા ત્રાગ કરે. એમ રાજકારણમાં પણ ત્રાગ આવી ગયા છે અને ત્રાગ સફળ થાય છે. જો કરતા આવડે તો સફળ થાય છે. ભલ ભલા માણસોને ઝૂકવું પડે છે. ઝૂકવું એટલા માટે પડે છે કોઈને બહુમતી મળતી નથી, કોઈ પક્ષને બહુમતી મળતી નથી. અને બહુમતી મળ્યા વિના કેવી રીતે રાજ્ય કરવું? મારા પુસ્તકો જે વાંચતા હશે એમને ખ્યાલ હશે, મેં 10-15 વર્ષ ઉપર લખ્યું છે કે આ બંધારણથી રાજ્ય નહીં કરી શકાય. જો તમે સમય રહેતા બંધારણમાં ફેરફાર નહીં કરો તો દેશ છે એ દિલ્હીમાંથી તૂટવા માંડશે. બોર્ડર ઉપરથી નહીં તૂટે, દિલ્હીમાંથી તૂટવા માંડશે. અને દિલ્હીમાંથી એટલા માટે તૂટવા માંડશે, એક બંધારણ એવું છે. તમારે બે જ માણસ ખૂટે છે અને બે છે અપક્ષ જીત્યા છે. બે કહે છે કે અમને મંત્રી બનાવો, તમને ટેકો આપીએ. એટલે પેલા કે સારું ભાઈ ચાલો બનાવીએ તમને. ના ના એમ નહીં, આ ખાતું આપો. ખાલી મંત્રી બનાવો એટલું જ નહીં પણ અમને આ ખાતું આપો. પણ એ ખાતાનો તને જરાય અભ્યાસ છે? કે અભ્યાસ હોય કે ના હોય ઝૂકવું પડે છે. હજુ પણ હું તમને કહું છું, હજુ પણ કહું છું, સમય રહેતા તમે આખા બંધારણનું પુનર્મૂલ્યાંકન કરો અને એવી પરિસ્થિતિ ઉભી કરો કે જેથી દિલ્હીમાં ચૂંટાયેલો વર્ગ સારી રીતે 5 વર્ષ રાજ કરી શકે. એને સતત ઉથલાવો ને ઉથલાવો ને ઉથલાવો ને ઉથલાવો ને એવું ના થયા કરે, નહીં તો દેશ છે એ સ્થિર નહીં થઈ શકે, સ્થાયી નહીં થઈ શકે, એની અશાંતિનો પાર નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ છે, મારી સમજણ પ્રમાણે જો તમે એમને જુઓ તો રાજનેતાના 4 મહત્વના કાર્ય છે. તમે જ્યારે પણ કોઈ રાજનેતાનું મૂલ્યાંકન કરો તો એના 4 મહત્વના ક્ષેત્રો જોવાના. પહેલામાં પહેલું ક્ષેત્ર છે એ યુદ્ધ નેતા છે. એ યુદ્ધ નેતા થઈ શકે છે. બીજું ક્ષેત્ર છે લો એન્ડ ઓર્ડરની સ્થાપના કરી શકે છે. રાજનેતાના મોટો પ્રશ્ન છે. ત્રીજી વાત છે એ આખા રાષ્ટ્રને એક બાંધીને ચાલી શકે છે. એની વાણીમાં, એના બોલવામાં, એના વર્તનમાં એવી ગંભીરતા છે કે આખા રાષ્ટ્રને એક કરીને રાખી શકે છે. અને ચોથી ને મહત્વની વાત છે કે સમય આવે ત્યારે રાજીનામું આપી શકે છે કે એને રાજીનામું અપાવવું પડે છે કે પોતે જ કહી દે છે લો હું ખસી જાઉં છું. મારે હમણાં રશિયા જવાનું થયું. તમે સંદેશ વાંચતા હશો તો ધીરે ધીરે બધા લેખ આવશે, બધું આખું પુસ્તક તૈયાર થઈ ગયું છે. મેં જોયું કે રશિયા તો ભાંગીને ભંગાર થઈ ગયું છે. ચાઇના સમૃદ્ધ થઈ ગયું છે. ચાઇનામાં જુઓ તો ચાઇના મેડ ઇન ચાઇના, અમેરિકામાં, રશિયામાં, સ્ટોરોમાં જ્યાં જુઓ તો મેડ ઇન ચાઇના. પણ રશિયાના સ્ટોરોમાં પણ મેડ ઇન રશિયા નહીં મળે. આપણે પૂછીએ ભાઈ રશિયાની બનાવટ કે ના? રશિયાની બનાવટ કશી નથી. કેમ નથી? કારણ કે બધું બજેટ મિલિટરી તરફ વાળી દીધું, લશ્કર તરફ વાળી દીધું. અને લશ્કર માટે જે શસ્ત્રો ઉભા કર્યા એ એવા બધા તકલાદી ઉભા કર્યા, એવા બધા ભંગાર ઉભા કર્યા, મિગ તૂટ્યા જ કરે. તમે લડાઈ કરવાની જરૂર જ નહીં, તમારા મિગ એમને જ તૂટ્યા કરે. અને ભારતને છૂટકો નહીં એની પાસેથી લીધા વિના. એકવાર ફસાઈ ગયા તો ફસાઈ ગયા. પણ મને એ દેશ પ્રત્યે માન થયું, બહુ માન થયું. અને માન એ અર્થમાં થયું કે એને ભયંકર યુદ્ધો લડ્યા છે અને ખુવારીવાળા યુદ્ધો. નેપોલિયન ચડી આવ્યો, પ્રથમ વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, આંતરયુદ્ધ થયું અને લાખોની કરોડો માણસો માર્યા ગયા. કરોડો આપણે એટલું સહન ના કરી શકીએ.
પ્રજાને માપવી હોય તો કેટલી ખુવારી માપી શકે છે. આપણે તો સહેજ ધરતીકંપ થાય ને તો આપો મા બાપ, આપો મા બાપ, આપો મા બાપ. અમે કચ્છમાં 16 દિવસ રહ્યા તો અનુભવ કરીએ, જેના ઘરમાં 10-10 તંબુઓ આવેલા છે એ આવીને કહે છે કે અમને તો કંઈ મળ્યું જ નથી, અમને તો કશું મળ્યું જ નથી, એના ઘરમાં 10 તંબુ પડ્યા છે. જોકે કચ્છમાં મેં જોયું કે હજુ પણ પેલા જાડેજાનો એટલે પેલા જેસલનો પ્રભાવ ચાલુ છે. ગાડી આવે લૂંટી જ લેવાની, તમે ઉતારો એના કરતા અમે જ ના ઉતારી લઈએ. આવા અનુભવ થયા. અમારી ગાડી વેચવા જાય ઘણી વાર બગાડવું પડે, બગાડી મૂકવી પડે. પ્રજા ઊંચી ના આવી શકે, કોઈ દિવસ પ્રજા ઊંચી ના આવી શકે. એક મીઠો અનુભવ થયો રાપરમાં, અમારો કેમ્પ ચાલે અને ત્યાં મને કોઈએ કહ્યું કે અહીંયા એક હરિજન છે, એનું ઘર પડી ગયું, બરબાદ થઈ ગયું છે, પણ કોઈની પાસેથી કશું લેતો નથી, કોઈની પાસેથી કંઈ લેતો નથી. મેં એને બોલાવ્યો, મેં એને કહ્યું તારું ઘર પડી ગયું છે? મને કે હા. તો તારે જે જુએ અનાજ પાણી તંબુ બીજું ત્રીજું? ના, કે મારે કશું ના જોયું, હું મારી જાતે બેઠું કરી શકું, અને બેઠું નહીં થાય તો હું આકાશ નીચે સુઈ જઈશ, મારે કોઈનું કશું જોઈતું નથી. અને ત્યારે મને એમ થાય કે ખરેખર અમારા દર્શન ના કરવા જોઈએ, આના દર્શન કરવા જોઈએ, આ માણસના દર્શન કરવા જવું જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે કે એના દર્શન તો શું, એને કોઈ પેસવાય નથી, બોલવા એના સાથે કોઈ વાતે કરવા નથી દેતી. અને દર્શનની લાઈન ક્યાં લાગે છે? જ્યાં આડંબર છે. આડંબર કરો પછી લાઈન જ લાઈન છે, માઇલો માઇલોની લાઈન લાગે છે. અને લોકો વિચાર કરે છે કે આટલા બધા ઉભા છે તો જરૂર કંઈક હોવું જોઈએ, જરૂર કંઈક હોવું જોઈએ, માટે આપણે ઉભા રહો. સારા સારા લોકો ઉભા છે. હું વૃંદાવનમાં રહું, ઘણા સમય સુધી વૃંદાવનમાં રહ્યો અને અનુભવ કર્યો. લોકો દૂર દૂરથી યાત્રા કરવા આવે આ મંદિરને, પેલું મોટા ભાગે તો પેલા પંડ્યા પૂજારીઓ સાચા મંદિરે લઈ જ નથી જતા, બનાવટી મંદિરોમાં લઈ જતા જ્યાં એમને કમિશન મળતું હોય અને પડદો પાડી દે. અને ગુજરાતીઓ મળ્યા એટલે જાણે ગોળ મળ્યો, ગુજરાતીઓ મળ્યા એટલે તો ગોળ. ગુજરાતી ઉદા તરત ગજવામાં હાથ નાખે, પડદો પાડી દે. આટલા પૈસા આપો તો પડદો ઉપાડું, નહીં તો નહીં ઉપાડીએ. હિંચકો નાખવો હોય તો હું ઇશારત કહું ચાલો આપણે કઈ પડદો નથી ઉપડે. ના, કે આટલે આવ્યા ને ભગવાનના દર્શન કર્યા વિના જવાતું હશે? આ મારી વાત સમજો તમે. કેટલાક લોકો છે ને એ મોડાવા માટે જન્મ્યા હોય છે, એ જ્યાં જાય ત્યાં મોડાયા જ કરે, મોડાયા જ કરે. તમે સાવધાન કરો કે નથી નથી જવું, રવા દેવા નથી કરવા જેવું, તો એ તો એ થયા જ કરે. ગયા વર્ષે આ જ સમયે મારે ત્યાં મારા ઓળખીતા બે બહેનો આવેલા, ઝિમ્બાબ્વેના પટેલો ચડોતરના, હું તો ઓળખી જ ના શક્યો. હા, ભયંકર રૂપ થઈ ગયું, ઓળખાય જ નહીં એવું. અરે, મેં કહું આ શું થયું તમને? અને કે આ લીલી પરિક્રમા કરવા ગયા હતા ને તે તબિયત ખરાબ થઈ ગઈ, 2 મહિના રખડ 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 કર્યું અને ખાવા પીવાનો કઈ નિયમ ના રહ્યો અને એમાં શરીર હવ આવું થઈ ગયું. ઓહો, હવે શું કરીએ? શ્રદ્ધાનું ક્ષેત્ર હોય એને કેવી રીતે સમજાવવું? અને સમજાવો તો એ સમજે. આ વર્ષે એક બેન આવ્યા, એના પતિને લઈને, છોકરો છોકરાની વહુને લઈને આવ્યા. અને પેલો પતિ કંઈક મારા પુસ્તકો પુસ્તકો વાંચતો હશે, મને કે ભાઈ સાહેબ આને કંઈક સમજાવો. મેં કહું આટલા વર્ષથી તમે ના સમજાવી શક્યા, હવે હું શું સમજાવવાનો? મને કે મારું તો એ બિલકુલ સમજતી નથી. ના કહેતો તો તોય પરિક્રમા કરવા ગયો. અને પછી ત્યાં બેભાન થઈને ચડી પડી, બેભાન કોમામાં જતી. કેનેડાથી મારે આવવું પડ્યું, તાર કર્યો તો કેનેડાથી આવું. એની કથા તમે સાંભળો તો દુઃખનો પાર નહીં. એટલા લૂંટ્યા લોકો, એમ મોટરવાળો લૂંટે, પેલો લૂંટે, હોસ્પિટલ વાળો લૂંટે, ધર્મશાળા વાળો લૂંટે, જે આવે એ લૂંટન લૂંટ ચાલે. દેખો આટલા બધા અનુભવ થાય છે તોય છતાં મૂડા ઓછો, શું કામ, શા માટે? હવે તો સાવધાન થાવ. પેલી બેન મને કે તોય કે જેમ તેમ તો આપણો ગોલોક તો ખરો ને, કે પરલોક તો ખરો જ ને.
તમે આમને શું કહી શકો? એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમને તમારે જયારે સમજવા હોય, માપવા હોય, તો પહેલામાં પહેલું ક્ષેત્ર છે એ યુદ્ધ નેતા છે. એ યુદ્ધ નેતા છે અને સફળ યુદ્ધ નેતા છે. મેં રશિયામાં જોયું, ઓહો, તમારામાંથી કોઈ જાય તો જરૂર જોજો. ક્રેમલિનના ચોકમાં માર્શલ જુકોવ છે, એ માર્શલ જુકોવ એ ઘોડા ઉપર શું ફક્કડ બેઠો છે, મર્દાનગી એના રોમ રોમમાંથી મર્દાનગી નીકળી રહી છે. હિટલર આવ્યો 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 તો માસ્કો ખાલી કરી દીધું, બધું બાળી નાખ્યું, લેનિનગ્રાડ, ફલાનુગ્રાડ, અંદર ને અંદર વધારે ને વધારે ફેક્ટરીઓ લઈ ગયા. અને પછી જે સામે એટેક કર્યો, એ એટેક એટલો મોટો એટેક કર્યો કે બર્લિન સુધી પહોંચી ગયા. માર્શલ જુકોવ બર્લિન સુધી પહોંચી ગયા અને બર્લિનને કબજે કરી લીધી. હિટલરે આત્મહત્યા કરી લીધી. મને એમ થાય કે આપણે કોઈ આવા જનરલોના સ્ટેચ્યુ કેમ નથી મૂકતા? આપણે ત્રણ ચાર લડાઈઓ આઝાદી પછી કરી, પછી કરિયપ્પા હોય, થિમૈયા હોય, માણેક શાહ હોય, ચૌધરી હોય, એવા ઘણા સારા સારા જનરલો થયા છે. રશિયામાં એક બહુ સારી વાત મેં જોઈ કે જેને બે ચંદ્રકો મળ્યા હોય, બે ચંદ્રકો, એનું સ્ટેચ્યુ એની જન્મભૂમિમાં મૂકવામાં આવે. જ્યાં એ જન્મ્યો હોય ત્યાં એનું સ્ટેચ્યુ મૂકવામાં આવે. એવા બે ચાર સ્ટેચ્યુ જોવાના મળે. આપણા ઘણા સૈનિકોએ પરમવીર ચક્ર લીધું હોય, વીર ચક્ર લીધું હોય, મહાવીર ચક્ર લીધું હોય, એના સ્ટેચ્યુ તો ક્યાંય મૂકતા જ નથી. જે આયા ઉઠા, બસ મારું મૂકો, મારું સ્ટેચ્યુ મૂકો. બધા બધા રાષ્ટ્રનેતાના સ્ટેચ્યુ થોડા થઈ ગયા, રાજનેતાના વધી ગયા. રાષ્ટ્રનેતાના બરાબર છે, હોવા જોઈએ, એની ના નથી, પણ રાજનેતાના વધી ગયા. અને પેલા જે એમણે બલિદાન આપ્યા છે એને તો કોઈ નામ એક પટ્ટી નથી. રશિયામાં એક કોસાક કરીને એક જાતિ છે, કોસાક, કજાક નહીં, કોસાક, બહુ બહુ વીર જાતિ છે. અને એ જાતિ જોકો એક જાતિમાંથી હતો, એ બહુ બહાદુર જાતિ છે અને એનો બહુ મોટો ઇતિહાસ છે. સરદાર પટેલ પહેલા આઝાદીની લડત લડ્યા અને યુદ્ધ નેતા થઈને લડ્યા, બારડોલીમાં લડ્યા, રાસને એ તરફે લડ્યા. અને મને જેટલું યાદ છે એ પ્રમાણે એ કોઈ જગ્યાએ હાર્યા નથી, કોઈ જગ્યાએ હાર્યા નથી. પછી આઝાદીની લડત હોય કે નિઝામની હોય, જૂનાગઢની હોય કે બીજી કોઈ હોય, કોઈ કે કાશ્મીરની હોય, કોઈ જગ્યાએ હાર્યા નથી. કેમ કે યુદ્ધ નેતા છે. રાષ્ટ્ર નેતા હોય ને યુદ્ધ નેતા ના હોય તો ચેમ્બરલેન થાય. અને મુદ્દો યાદ રાખજો, જ્યારે પણ તમારે કોઈ દેશ સાથે યુદ્ધ કરવાનું થાય તો તમારા ચાર અંગ મહત્વના છે. સૌથી પહેલામાં પહેલું એમ અંગ છે તમારી પાસે યુદ્ધ નેતા છે. બાકી ભલે ગમે એટલું હોય, યુદ્ધ નેતા હોય તો નક્કા મુશ્કેલ. તમારી પાસે બધી રસોઈની સામગ્રી છે, ઘી છે, ગોળ છે, ખાંડ છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, પણ સારો રસોઈયો જ નથી. ખાલી માત્ર એક સારો રસોઈયો જ નથી, આ બધું નકામું જવાનું છે. તમારી પાસે શસ્ત્રો છે, સેના છે, બધું. યુદ્ધ નેતા નથી, એ નિર્ણય નહીં કરી શકે, સાહસ નહીં કરી શકે, પરાક્રમ નહીં કરી શકે. આ સેના મરી જવાની, કચડી મરી જવાની. વલ્લભભાઈ પટેલ યુદ્ધ નેતા હતા. અને યુદ્ધ એક એવી વસ્તુ છે કે જ્યારે એનો તાર બંધાય ત્યારે કરવું જ જોઈએ. તાર ના બંધાયો હોય ત્યારે કરો તો નિષ્ફળ જાઓ. તાર બંધાયા પછી બીજો તાર, ત્રીજો તાર, ચોથો તાર ને તમે રાહ જોયા કરો તોય ના થશે. એની એની એક ઘડી હોય છે, તક હોય છે, ક્ષણ હોય છે. તમે આજે પેપરમાં વાંચ્યું હશે કાશ્મીરનું જે આખું પ્રકરણ છે, કાશ્મીરના પ્રકરણમાં વલ્લભભાઈએ મહત્વનો ભાગ ભજ્યો. દુર્ભાગ્ય એ રહ્યું કે પછી એ ખાતું બીજાને સોંપી દેવામાં આવ્યું અને વલ્લભભાઈ જરા સ્વમાની હતા. પછી કહ્યું મારે હવે આમાં કઈ લેવા દેવા. પેલા બ્રિગેડિયર સેન છે એને કહ્યું તમારે જે જોઈએ એ બોલો.
હું ધરપત તમને મોકલાવું છું, પણ કાશ્મીરનું રક્ષણ કરો, શ્રીનગરનું રક્ષણ કરો. અને તરત જ કાશ્મીર શ્રીનગરને બચાવી લેવામાં આવ્યું. ઇતિહાસ આ ઘટનાને કદી નહીં ભૂલે, એક પછી એક ઘટનાઓ. અને જે આજે આપણી પાસે કાશ્મીર છે, વલ્લભભાઈનું કાશ્મીર છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જિંદગીના બધા ક્ષેત્રોમાં સફળતાની ઈર્ષ્યા ચાલતી હોય છે. તમે સફળ થાઓ એટલે તમારા સાથેના માણસો ઈર્ષ્યા કરે. કોઈ પણ ક્ષેત્રમાં તમે સારું ગાઓ ને તો પેલા ના ગાનારા છે ને એમને ઈર્ષ્યા લાગે, એટલી બધી તાલીઓ પડીને અમારામાં કોઈ તાલી પાડતું જ નથી. રાજક્ષેત્રમાં તો બહુ મોટી ઈર્ષ્યાઓ ચાલતી હોય છે. અને એ ઈર્ષ્યાના કારણે વલ્લભભાઈની પાસેથી કાશ્મીરનો મુદ્દો લઈ લેવામાં આવ્યો, નહેરુજીએ રાખ્યો. અને આપણે જાણીએ છીએ કે પછી એને કેટલો ન્યાય આપી શકાયો ને કેટલું શું થયું એ બધું આપણે જાણીએ છીએ. પણ એટલું નક્કી છે કે આ એક યુદ્ધ નેતા છે, કૃષ્ણ યુદ્ધ નેતા છે, રામ યુદ્ધ નેતા છે, શિવાજી યુદ્ધ નેતા છે. અને યુદ્ધ નેતાની એક ખાસિયત તમને બતાવું, ઓછી શક્તિથી મોટી શક્તિને હરાવે એનું નામ યુદ્ધ નેતા કહેવાય. સામે મોટી શક્તિ છે ને આપણી ઓછી શક્તિ છે, અને જો તમારા પાસે યુદ્ધ કૌશલ હોય તો તમે એને હરાવી શકો છો. સાચા ટોપે બહુ મોટો સેનાપતિ છે. હું તો તમને ખાસ ભલામણ કરું છું કે તાત્યા ટોપેનું જીવન ચરિત્ર વાંચજો, મુઠ્ઠીભર લશ્કરથી કેટલા કેટલા મોટા લશ્કરોને હરાવે છે. શિવાજીની પણ આ જ સ્થિતિ છે, શિવાજીની પાસે ક્યાં લશ્કર હતું, પણ છતાં એ ધીરે 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 જ્યાં જુઓ ત્યાં જુઓ. તો પ્લીઝ, એક યુદ્ધ નેતા હોય છે, સરદાર પટેલ યુદ્ધ નેતા તરીકે બહુ સફળ રહ્યા. આપણું દુર્ભાગ્ય કે એ બે એક વર્ષ એમને માળ ચાન્સ મળ્યો, એમને વધારે ચાન્સ ના મળ્યો. ખબર નહીં કેમ જેની બહુ જરૂર હોય છે એ ઓછું જીવતા હોય છે, અને જેને વહેલા દેવ કરવાની જરૂર હોય છે દેવ થતા જ નથી. આપણે ભગવાનને કંઈક આને ઉપાડો ભાઈ, હવે આને ઉપાડો, જગ્યા ખાલી થાય તો કોઈ સારો નેતા આવે. પણ ના, એ તો ઉપડવાની વાત જ નથી કરતા. રાજનેતા છે, રાષ્ટ્રનેતા છે, એનો બીજો મુદ્દો છે લો એન્ડ ઓર્ડર. રાજનો અર્થ જ છે લો એન્ડ ઓર્ડર. તમે કાયદાની સ્થાપના કરી શકો છો, અરાજકતા ઉભી થાય છે, આતંકવાદ, જ્યાં જુઓ ત્યાં આતંકવાદ. પણ આવ્યો ક્યોથી આતંકવાદ? એ કીડો જયારે નવો જન્મ્યો હતો ત્યારે તમે એને પંપાડ્યો, એને પોષ્યો, અને હવે એના હજારો કીડા થઈ ગયા છે તો હવે તમે કરવાના શું હતા? ચાણક્ય લખ્યું છે, અગ્નિને અને દુશ્મનને કદી નાનો ના માનવો. આ તો નાનો તણખો છે ને હવે એમાં શું કરવાની, તણખો જ ભડકો થવાનો છે. એમ દુશ્મન છે એને કદી નાનો ના માનવો. એ રાષ્ટ્ર આખાને ક્યારેક ગ્રસ્ત કરશે એ કહેવાય. સરદાર પટેલમાં બહુ દૂરંદેશી હતી, તરત જ માપી જાય કે આ ભયંકર ભવિષ્યમાં બહુ મોટું ભયંકર પરિણામ લાવવાનું છે. ભયંકર પરિણામ લાવવાનું છે, પહેલેથી એની વ્યવસ્થા કરો, બેસી ના રહો, એને પંપાળ્યા ના કરો. મોટી મુશ્કેલી એ છે કે મુત્સદ્ધિ અને પરાક્રમ આ બે ન હોય તો તમે રાષ્ટ્ર નેતા ના થઈ શકો. તમારી પાસે મુત્સદ્ધિ હોવી જોઈએ, ડાપણ હોવું જોઈએ, તમને રમત રમતા આવડવી જોઈએ, અને તમારી પાસે પરાક્રમ હોવું જોઈએ. આ પરાક્રમ નથી, મુત્સદ્ધિ નથી, તો પછી તાબોટા પાડીને વર્ષ પૂરા કરી દો, જેમ તેમ કરીને વર્ષ પૂરા કરો. એ બે વર્ષમાં એમણે જે કંઈક કરી બતાવ્યું એ અદભુત અને ગજબનું કામ કરી બતાવ્યું. અંગ્રેજો જયારે ગયા અને એક વેક્યુમ આવી ગયું, ખાલીપણું આવી ગયું, એટલું મોટું ખાલીપણું અને એટલા મોટા પ્રશ્નો. હજારો લાખો હિન્દુઓ આવી રહ્યા છે પાકિસ્તાનમાં, પહેરેલા કપડે, સ્ત્રીઓને પુરુષોને બાળ બચ્ચાઓને ખોઈને નજરે બધું જોઈને
લોહી ઉકળી રહ્યું છે. એક તો એમને શાંત કરવા છે, અને એમને શાંત કેવી રીતે કરવા, આ એક બીજું દુષણ પણ નકો. જયારે પણ સમાધાનની વાત થાય છે તે એક પક્ષી જ થાય છે, હિન્દુઓને દબાવવાની જ હોય. કેટલે ક્યાં સુધી તમે દબા દબા કરો, હશે ભાઈ હવે, હશે હવે સહન કરી લો ને, હશે હવે સહન કરી લો ને, હશે હવે સહન કરી લો, હવે સહન કરી લો ને, સહન કરી લો ને, તે ક્યાં સુધી સહન કરવા. સમાધાન ન્યાયપૂર્વકનું હોવું છે. અપરાધીને છાવરવાનો ના હોય, અપરાધીને દંડ દેવાનો હોય, ને ભવિષ્યનો વિચાર કરવાનો હોય. એમણે બહુ ભવિષ્યનો વિચાર કરી અને કહેલું કે જો આ બંને પ્રજાઓ સાથે ના જ રહી શકતી હોય તો બહેતર છે, પછી મુસ્લિમો ત્યાં જતા રહે, હિન્દુઓ અહીં આવતા રહે, અને સૌ સૌનું સમાધાન કરી દે. એ આધારે તો દેશના પાગલા પડેલા. અંગ્રેજોએ બહુ સમજાવ્યા અને ગાંધીજીએ પણ સમજાવ્યા, ભાઈ તમે બધા એક થઈને રહો. જિન્ના સાહેબ એક જ કક્કો બોલતા હતા કે અમે બિલકુલ જુદા જ છીએ અને અમે સાથે રહી શકીએ છીએ, અમે બિલકુલ જુદા છીએ, અમે સાથે રહી શકીએ જ નહીં. હવે જો સાથે રહી જ નથી શકતા તો પછી જુદો દેશ કરો, જુદો દેશ કરો, તો પછી હવે આ રહી ગયા એનું શું કરશો, ક્યાં રહી ગયા એનું શું કરશો. એનું વ્યવહારિક સમાધાન સરદાર પટેલ પાસે હતું, પણ સરદાર પટેલના સમાધાનને એમના દાદા જમણા હાથવાળા જ સ્વીકાર કરવા તૈયાર નથી. કારણ કે એમને આવનારા 50 વર્ષ નતા દેખાતા, આવનારા 30 વર્ષ નતા દેખાતા, આજે પણ નથી દેખાતા, આજના લોકોને પણ નથી દેખાતા કે આવનારા 20-30 વર્ષમાં શું થશે. અને જેને ભવિષ્ય નથી દેખાતું એ ભવિષ્યનો નિર્માતા ના થઈ શકે. તમને ભવિષ્ય દેખાય તો જ તમે ભવિષ્યના નિર્માતા થઈ શકો. એટલે એક તો વેક્યુમ હતું, અંગ્રેજો બધા મોટા મોટા ઓફિસરો ચાલ્યા ગયા, અને બધા ચાલ્યા ગયા એટલે આપણા જે દેશી માણસો હતા જેમને એટલો બધો અનુભવ નહોતો, એ ઓછા અનુભવ વાળા લોકોને મોટી મોટી પોસ્ટો ઉપર મૂકવામાં આવ્યા. અને બીજી તરફથી પંજાબ સિંધ નો બધો ચરો ઉકળતો હતો, દસ 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 ટ્રેનોની ટ્રેનો આવે, ટ્રેનોની ટ્રેનો જાય, મરદા મરદા હોય અંદર, માથા કાપી નાખ્યા હોય, લોહી લોહાણ ડબ્બા હોય, લોહી ઉકળી ઉઠે એવા ડબ્બા હોય. માફ કરજો, આપણે હિન્દુઓ હિંસાવાદી નથી, હિંસાવાદી નથી, આપણે અહિંસાવાદી પણ નથી. આ બે ભ્રમ છે. હિંસાવાદ પણ સારો નથી, મારો કાપો મારો કાપો મારો કાપો એ સારી વસ્તુ નથી. જીવો ને જીવવા દો, પણ કોને, જે તમને જીવવા દે એને જીવવા દો. જે તમને માર માર કરતા હોય પછી તમે મરશો. આપણે અહિંસાવાદી પણ નથી, આપણે વાસ્તવવાદી છીએ, વાસ્તવવાદી. અને હું અહિંસાને તો મારે નામ પાડ્યું છે શત્રુરંજની, શત્રુ રંજની, શત્રુને સુખ દેનારી. તમારો શત્રુ છે એ હિંસાવાદી છે ને તમે અહિંસાવાદી, તો રાજી થાય હારું, હોવ તું તો આવો જ રહેજો, ફરી ફરી પ્રચાર કરો, લોકો વધુ ને વધુ અહિંસાવાદ, એટલે અમે તમારા ઉપર સારી રીતે રાજ કરી શકીએ. બે સિંહ લડતા હોય, એક સિંહે પોતાના દાંત કાઢી નાખ્યા, પોતાના નખ કાઢી નાખ્યા, કહી દીધું હું બસ અહિંસાવાદી છું, હું હુમલો નહીં કરું, શસ્ત્રો નહીં, હું તો બીજો સિંહ રાજી થયો, સારું કર્યું હો, આવું જ તારે આવું જ રહેવું છે. કોઈ તો પેલો તો બહુ શાંતિથી રાજ કરી શકશે. તકાનામાં તો નખ ભરાવાની શક્તિ નથી, બે બટકા ભરવાની શક્તિ નથી, હવે તમે આની પાસે શું અપેક્ષા રાખો. ઘણા લોકો કહે છે કે અહિંસાની શક્તિ એટમ બોમ્બ કરતા વધારે છે, આ ખોટી વાત છે, બિલકુલ ભ્રમ છે. અને હોય તો બતાવી દો, કોઈ જગ્યાએ પ્રમાણ આપીને બતાવી દો આ એટમ બોમ્બના આગળ જુઓ, આ બિલકુલ ખોટી વાત છે. આપણી પાસે રામ છે, કૃષ્ણ છે, એના આદર્શથી યુદ્ધ કરવાનું, આદર્શ સાથે યુદ્ધ કરવાનું, હાથ જોડવાના, પગ જોડવાના, માથું કરવાનું. અને છતાંય જો ના માને અને આજતા હોય તો પછી છેવટમાં તો યુદ્ધ કરવું જ પડે. હવે જો તમે ના કરી શકો તો તમે રાષ્ટ્રના પ્રશ્નો નહીં ઉકેલી શકો.
રાષ્ટ્રના પ્રશ્નો નહીં ઉકેલી શકો તો એ રાક્ષસ ભયંકર થઈ જશે, પછી તમે એને દબાવી નહીં શકો. સરદાર પટેલની પાસે બહુ સીધું ગણિત હતું અને સીધું ગણિત છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કન્ફ્યુઝન ના હોવું જોઈએ. આ કરવું કે આ કરવું કે આ ખરું કે આ ખરું, કોઈ પણ ક્ષેત્રમાં તો તમે કદી કોઈ મહત્વનું કામ નહીં કરી શકો. છેવટ સુધી તમે થરથર થરથર ધ્રુજ્યા કરશો. તમારી પાસે સચોટતા હોય જે આ કરવું જ છે. એટલે એક બીજી વાત પણ છે કે ઘણી વાર વધારે પડતા ડાયા માણસો છે ને એના કરતા થોડા મૂર્ખાઓ સારા એ નિર્ણય કરી શકતા હોય છે. અને વધારે પડતા ડાયાઓને આપણા ત્યાં એક બીજો શબ્દ એના માટે વપરાયો છે, તમે સમજી ગયા છે, દોઢ ડાયા. એક સિંગલ ડાયો સારો, પણ આ દોઢ ડાયા એને તો હરેક જગ્યાએ વાંધો જ વાંધો દેખાય. પછી આમ થશે તો, પછી આમ થશે તો, પછી આમ થશે તો, હવે તો જ કર્યા કરે, એ તો કશો નિર્ણય જ નહીં કરી શકે. અને અમારે ત્યાં પટેલોની જે કહેવત છે, માર બુધું કર સીધું, બધી વાર આ કઈ ના ચાલે, પણ છતાં કેટલીક વાર આ બહુ જરૂરી હોય છે. તમે વિચાર જ કર કરો, વિચાર જ કર કરો. એક ગામ, અને પહેલાનું જૂના જમાનાની વાત છે, ગામ ને ગામની તમના પેલા ચબુતરી ગામ વચ્ચે ત્યાં બેઠા બેઠા એક ફેક્ટરીદડીના જાડા પટેલ બેઠા બેઠા રોજ દાતણ કરે, દાતણ કરે અને ગામની ભેંસો છૂટે બધી સવારના પોરમાં ચરવા માટે. એમાં એક ભેંસને આમ બહુ મોટા આમ વિશાળ સિંગડા. એટલે પટેલ બેઠા બેઠા વિચાર કરે કે મારું શરીરને આ સિંગડા બે હરખા છે કે કઈ ફરક છે. કેટલાક માણસોને તમે જોજો, ન કરવાના વિચારો કરે વગર જોતા, કરવાના ન કરે વગર જોતા, ન કરવાના વિચારો કર્યા કરે. એને રોજ થયા કરે કે આ સિંગડાનો ગોળાઓ અને મારા શરીરમાં બે સરખું છે કે. હવે એમ કરતા કરતા એક દિવસે તો કૂદ્યા પડ્યા સિંગડામાં, ઓચિંતાના સિંગડામાં પડ્યા. ભેંસે તો આમ 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 કરતા જે નાઠીને બુમા બૂમ કરતી, લોકો બધા આખા ગામના છોકરાઓ ભેગા થઈને દોડ્યા ને પાછળ જઈને માંડ ભેંસને રોકી, પેલા તો અધુમવા થઈ ગયેલા, અને બહાર કાઢ્યા. કોઈએ કહ્યું કે દાદા કાકા જરાક તો વિચાર કરવો તો, તમે સીધા ભેંસના સિંગડામાં પડ્યા. કે બેસ બેસ મૂરખ, છ મહિનાથી વિચાર કરતો, અહીં મેં ઓચિંતાનું કામ નથી કર્યું, છ મહિનાથી વિચાર કરીને પછી મેં આ કામ કર્યું. હવે આ છ મહિનાથી વિચાર કરનારા માણસો ને તમે શું સમજો છો, એ શું કરવાના? ચાણક્ય લખ્યું છે કે રાજનેતા છે ને એના જે 32 લક્ષણોમાંનું એક લક્ષણ છે તત્કાલ નિર્ણય કરવાની શક્તિ. તત્કાલ સાચો નિર્ણય, ખોટો નિર્ણય તત્કાલ. હવે આપણે શું કરીએ છીએ, કમિશન બેહાડી દો એટલે ભલા જઈ આપણા માથા ઉપર, કમિશન 2-4 મહિને રિપોર્ટ આપે. હમણાં હમણાં જે બધી મિટિંગ કરો, બધી મિટિંગ કરો, બધા પક્ષોને બોલાવો, એટલે પછી શું કે નિર્ણય સાહેબ તમે કહ્યું તો એમ મેં કર્યું. અરે મિટિંગ રોજ રોજ બોલાવવાની ના હોય, કાલે કોઈ પરમાણુ બોમ્બ નાખ્યા તો આપણે મિટિંગ બોલાવવાના હતા. તમારી પાસે પાવર હોવા જોઈએ, પાવર લેવા જોઈએ, અને તત્કાલ નિર્ણય કરવાની શક્તિ ક્ષમતા હોય. ભાઈ તમારા પાસે ન હોય તો તમે કામ ના કરી શકો. 32 લક્ષણો બતાવે છે રાજનેતા, તો 32 લક્ષણો. એટલે એ વેક્યુમના વખતમાં આ દેશને સંભાળવો બહુ કઠિન હતો. બોર્ડર ઉપરના પ્રશ્નો, આંતરિક પ્રશ્નો, કેટલાક રજવાડા હજુય સમજવા તૈયાર નથી, કેટલાક રજવાડાઓમાં ચરુ ઉકળી રહ્યો છે. જૂનાગઢમાંથી હિન્દુઓ હિજરત કરી રહ્યા છે, નિઝામ હૈદરાબાદમાંથી પણ હિન્દુઓ હિજરત કરી રહ્યા છે, પાકિસ્તાનમાંથી હિન્દુઓ હિજરત કરી રહ્યા છે, ચારે તરફથી હિન્દુઓ ભાગી રહ્યા છે. હવે આ બધા પ્રશ્નોને તમે કરશો શું? અત્યારે સરદાર પટેલે જે દેશનું સુકાન સંભાળેલું અને એ સુકાન સંભાળ્યું, એમને ફાટ 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 નિર્ણય લેવા માંડ્યા. અને એ નિર્ણયોના કારણે એ શરૂઆતના જે 2 વર્ષો હતા એ બહુ જ કસોટીના કપરા હતા. એમણે એક જગ્યા ઉપર યોગ્ય માણસોને નીમ્યા, યોગ્ય માણસો, અને એ યોગ્ય માણસોએ એમને સફળતા આપી. પછી એમનો મંત્રી હોય, પ્રાઇવેટ મંત્રી હોય, કોઈ બીજો ગવર્નર હોય કે બીજો મંત્રી હોય, જ્યાં આવ્યા ને વીણી વીણીને યોગ્ય માણસોને નીમ્યા.
એક બીજો મુદ્દો યાદ રાખજો, રાજનેતાઓ બહુ સારો નેતા હોય, રાષ્ટ્ર નેતા, એને સૌથી વધારેમાં વધારે સાવધાની છે પોતાના સગાવાલાથી રાખવાની જરૂર હોય છે. અમારે સાધુઓ માટે પણ આ નિયમ છે. અમે બધા સંન્યાસી થઈએ ને એટલે અમારા માટે પહેલો નિયમ આવે, પૂર્વાશ્રમ સાથે સંબંધ નહીં રાખવાનો. ઘણા પૂછે મહારાજ તમારું ગામ કયું, હું તમારું કયું, કહેવાનું નહીં. પછી ધીરે ધીરે ખબર પડે એ વાત જુદી છે, કારણ કે લોહીની સગાઈ બહુ જબરી હોય છે અને અમારો વૈરાગ્ય છે ને વૃદ્ધાવસ્થામાં ઘટી જતો હોય છે. એ યુવાવસ્થામાં તીવ્ર વૈરાગ્ય હોય છે ને વૃદ્ધાવસ્થા આવતા આવતા એ આપોઆપ પછી માણસ વ્યવહારિક થઈ જાય, પેલો વ્યવહાર એ વૈરાગ્ય ના રહે. અને આ જિંદગીના બધા ક્ષેત્રમાં ભગતસિંહ ફાંસી ઉપર ચડી શકે, કોઈ 60-70 વર્ષના ડોસાને ફાંસીએ ચડતો તમે જોયો? કોઈ 60-70 વર્ષના વૃદ્ધ માણસને તમે ફાંસીએ ચડતા? હા, અપરાધમાં ચડે એ વાત જુદી છે. 60-70 વર્ષનો હોય ને એ ઉલટું કઈ ના હો, અંગ્રેજોની સાથે મેળ કરો, આપણે આ કરીને શું કરવું છે, એની પાસે તો ગણિત આવી જાય. પેલો જુવાન છોકરો છે એની પાસે ગણિત નથી હોતી, ઉછળતું લોહી છે અને રાષ્ટ્રપ્રેમ છે, ભાવના છે, ભાવુકતા છે, ભાવુકતામાં ઇતિહાસ સર્જાય. એટલે વૃદ્ધાવસ્થા આવે એટલે વૈરાગ્ય ઘટી જાય અને વાત બરાબર છે, વ્યવહારિક માણસ થઈ જાય. પછી એનું જે કંઈ હોય એના હગાવાલાને આપવા માટે, એના કુટુંબીઓને એના હગાવાલાને આપવા માટે મારે આખો ઇતિહાસ છે. હું મરું તો મારા ભત્રીજાઓને ગાદીએ બેસાડી દઉં, આ બીજાને બેસાડીએ એના કરતા ભત્રીજાને બેહાડવા દો, લીલા લહેર કરે. આટલી બધી મોટી મિલકત છે આ કોઈને આપવી એના કરતા આપણા જ કોઈ કુટુંબવાળાને આપી દો ને, આ બહુ મોટી વીકનેસ છે. ધર્મક્ષેત્રમાંય છે અને રાજક્ષેત્રમાં તો એથી પણ મોટી છે. રાજક્ષેત્રમાં શું છે કે તમારા સગાવાલા જો તમારા ઉપર ફરી વળે અને તમે એના ઉપર કાબુ ના કરી શકો, એને અટકાવી, એ છોકરાને અટકાવી જેનું હોય એને, તો ઘણા કામ એ તમને ખબર ના હોય પતાવવા માટે, તમને ખબર ના હોય, તમે જાણતા ના હોય, અને એવા ઘણા કામ છે એ છાની છપની દક્ષિણાઓ લે, કઈ કરે, આ કરે, તે કરે અને કામ પતાવવા માટે. અને જયારે બધું થાય ત્યારે નામ તો તમારું આવે, એના પરિણામ તો તમારે ભોગવવા પડે. તમે કદી કોઈ વાર વિચાર કર્યો, અંગ્રેજોના સમયમાં અંગ્રેજ DSP હોય, જજ હોય, એના બંગલે કોઈ જઈ શકે? ફળની ટોપલી લઈને કોઈની તાકાત નહીં, એટલે એમણે દુનિયા ઉપર રાજ કર્યું. હવે અત્યારે તો એ સ્થિતિ છે કે સાહેબ પાસે જવાની જરૂર જ નહીં, સાહેબાણી પાસે જવા દે. સાહેબાણી એટલે સમજે ને વાયા, એ બધું કરી આપે, તમે બતાવી દે, નહીં તો પછી એમનો દીકરો હોય, જમાઈ હોય, ફલાણો હોય, ફલાણો હોય, જે હાથમાં આવે એને પકડો એટલે તમારું કામ થઈ જાય. રાષ્ટ્ર નેતા જેને થવું હોય એને આ સગા માણસોથી સાવધાન રહેવા અને એને એમને દૂર રાખવાના અથવા કંટ્રોલમાં રાખવાના, નહીં તો ખબર પડી જાય. લાલ બહાદુર શાસ્ત્રી છે, એનો દીકરો, દીકરાનો દીકરો કોલેજમાં પ્રવેશ લેવા માટે લાઈનમાં ઉભો રહે, એને કહ્યું મને પ્રવેશ અપાવો ને, શાસ્ત્રીજીએ કહ્યું જા, જેમ બધાને પ્રવેશ મળે ને તું એ લઈ લે, કોઈ ચિઠ્ઠી નહીં લખી આપ, કોઈ મારું નામ પણ ના લઈશ, જેમ બધા છોકરાઓ લે એમ તારે લેવાનું. આ રાષ્ટ્ર નેતા છે, આ રાષ્ટ્ર નેતા છે. અને લાઈનમાં ઉભો છે, જયારે એનું નામ વાંચ્યું તો ખબર પડી, ઓહો તમે શાસ્ત્રીજી ના તો આ, અરે તમારે લાઈનમાં ઉભા રહેવાનું હશે, તમારે ક્યાં ઉભા રહેવાનું, તમારે સીધા ઓફિસમાં જ આવવાનું હોય, રાષ્ટ્ર તૂટી જવાનું. રાષ્ટ્ર નેતા રાષ્ટ્રનો ઘડવૈયો છે અને પોતાના દ્વારા ઘડવૈયો છે. જો એ ના કરી શકે તો પછી તમારું ચાલે, મારું ચાલે, મારું ચાલે, મારું ચાલે, મારા છોકરાને કેમ પકડ્યો? હવે તારો છોકરો દારૂ પીને આવ્યો હતો, તોફાન કરવા આવ્યો હતો, પણ ગમે એમ આવ્યો હોય પણ છોકરો તો મારો જ ને, તારા છોકરા ઉપર હાથ અડાડનાર છે કોણ? તમે રાજનેતા થઈ શકો, રાષ્ટ્ર નેતા તો ના થઈ શકો.
તમે રાષ્ટ્રનું ઘડતર ના કરી શકો. રાષ્ટ્રને કદરૂપ બનાવી દો, રાષ્ટ્રને બદરૂપ બનાવી દો. સરદાર પટેલને દીકરો હતો દયાભાઈ, તમે જાણતા હશો કદી ડાયાભાઈને આગળ ના આવવાથી. એમણે ધાર્યું હોત તો ડાયાભાઈને કોઈ નાના મોટા મંત્રી, રાજદૂત, ફલાણા રાજપાલ, ગવર્નર કંઈક તો બનાવી શક્યા હોત, પણ એમણે કદી પ્રયત્ન. હા, મણિબેન એમની સાથે રહે તે સેવા માટે. મણિબેન બિચારી સાધ્વી સ્ત્રી, એ સેવા માટે, એમની સેવા કરવા માટે સાથે રહે. અને એ તો બહુ મોટું તપ હતું. વિધુરાવસ્થામાં આટલો મોટો ભાર, રાત રાતના ઉજાગરા કરવા, રાત્રે બધા ફોન આવતા હોય, વાયરલેસ આવતા હોય, એ બધામાં, પણ છતાંય મણિબેન, એ મણિબેન, મણિબેનને કોઈ એવોર્ડ નહીં, કશું જ નહીં, કંઈ જ નહીં. હજુ આપણે કદાચ કોઈ દિવસ એ બધું જાણતા જ નથી. એટલે એને રાજનેતા, રાષ્ટ્રનેતા છે, લો એન્ડ ઓર્ડર.